હેલો, હું છું ફરીન સફેદ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર. બન્યા રહેજો, કેમ કે ભારતીય બંધારણ, ભારતીય સંવિધાન અને ગુજરાત વિશે જાણવું હોય તો મારી ચેનલ પર બન્યા રહેજો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને જરૂરથી ક્લિક કરી દેજો તો આવનારી બધી જ વિડીયો તમને પહેલાં મળે. તો સ્ટાર્ટ કરીએ. લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો ભાઈ, સ્પીકર છે લોકસભાના અધ્યક્ષ. ભારતના મુખ્ય ચૂંટણી પંચનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 6 વર્ષ અથવા તો 85 વર્ષની ઉંમર જે પણ પહેલાં હોય છે, યાદ રાખજો. ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે? ભારતના રાષ્ટ્રપતિ. સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો, ઓકે? તો તમને પછી સમજ પડે સોલ્વિંગ કરતા, પેપર સોલ્વ કરતા, ઓકે. ચોથો ક્વેશ્ચન, રાજ્યસભાના સભ્યકાળનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 6 વર્ષનો હોય છે. ભારતના બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? ડૉક્ટર બી આર આંબેડકર. નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ છે? તો એક ઉપરોક્ત તમામ વાંચી લેજો તમે તમારી રીતે, એકદમ ઇઝી જ છે, એટલું કંઈ હાર્ડ નથી. પીએસઆઈમાં પૂછાઈ શકે છે, યાદ રાખજો. 7, ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે? તો હિન્દી અને અંગ્રેજી. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી છે? તો સંપત્તિનો હકની ખાતરી આપવામાં આવી છે ભારતીય બંધારણમાં, યાદ રાખજો. સ્ક્રીનશોટ લેતા રહેજો, કેમ કે પછી તમને સોલ્વ કરવામાં સમજ પડે. 10, નીચેનામાંથી ખાલી જગ્યાને સંસદનું નીચલું ગૃહ માનવામાં આવે છે? તો લોકસભા. કોગ્નિઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી, એટલે કે જવાબ છે, વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે, યાદ રાખજો. કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ અધિકારીએ ધરપકડ કરેલ વ્યક્તિને ક્ષેત્રધારી મેજિસ્ટ્રેટ સામે કોર્ટમાં હાજર કર્યા વગર તેની હિરાસતમાં અધિકતમ કેટલા સમય માટે રાખી શકે છે? તો 24 કલાક સુધી રાખે છે કોર્ટમાં લઈ જવા માટે, યાદ રાખજો. એટલું હાર્ડ નથી, પીએસઆઈ માટે પૂછાઈ શકે છે, જોતા રહેજો તમે. ફોજદારી કાર્યપદ્ધતિ અધિનિયમ 1973માં ગુનાનો વર્ગીકરણ નીચેનામાંથી કયા પ્રકારે કરવામાં આવે છે? તો ડી, આપેલ તમામ જોઈ લેજો શું શું છે. સ્ક્રીનશોટ લેતા રહેજો. ફોજદારી કાર્યપદ્ધતિ અધિનિયમ 1973ની જોગવાઈ મુજબ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાંથી કયો હક હોતો નથી? તો ડી, તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન આવતું નથી, બરાબર છે. રાજકીય પક્ષોનો ચિહ્ન કોણ ફાળવે છે? તો સી, ભારતીય ચૂંટણી પંચ ફાળવે છે રાજકીય પક્ષોનો ચિહ્ન, યાદ રાખજો. બીના ઘરમાં એ બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે? તો ખાલી જગ્યા ગુનો છે, તો બી, ધરફોડી. 21, લાસ્ટ ક્વેશ્ચન છે જે આપણું. ભારતીય દંડ સહિત કલમ 141ની જોગવાઈ મુજબ ગેરકાયદેસર મંડળીના ગુના માટે જરૂરી ન્યૂનતમ વ્યક્તિની સંખ્યા કેટલી છે? તો એ 5 વ્યક્તિની 141ની જોગવાઈ મુજબ, બરાબર. એક વાત હંમેશા યાદ રાખજો કે તમે જે કરી શકો છો એ કોઈનો બાપ નથી કરી શકતો. તો યાદ રાખજો કે તમારામાં જુનૂન છે, જુસ્સો છે, મહેનત છે, બધું જ કરી શકો છો. મહેનતમાં દમ છે તો બધું જ કરી શકો છો. અબકી બાર ખાકી પાર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ પ્લીઝ શેર માય વિડીયો. Bye-bye. Thank you so much.